સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. બાજુમાં કોઈ પટરાણી નહીં પણ રાધા રહેશે, અને એ સમંતક પંચક તીર્થમાયની માં દેવકી કૃષ્ણને ચોટી ગયા કે કૃષ્ણ તું પરબ્રહ્મ પરમાત્મા છે, બધા એવી વાતો કરે છે. અને અમે તને જ્યારે કારાવાસમાં અમે તને જોયો તો દેવકી કહે, ક્યારે તું ચતુર્ભુજમાં નારાયણના રૂપમાં પ્રગટ થયો હતો. તમદ ભૂતમ બાલક મંબુજે ક્ષણમ. તો બસ મારી એટલી ઈચ્છા છે, તું તારા ગુરુના પુત્રને જીવતા લઈ આવી શકતા હોય તો મારા 6 પુત્રોને જીવિત લઈ આવી દે. સ્મર ઉદગીત પરિશ્વંગ પતંગ શુદ્રભૃત અને ગૃણી, મરેલા 6 દીકરાઓને આ જોજો. માં ગમે એટલા વૃદ્ધ અને જ્ઞાની હોય તો દીકરા પ્રત્યેનો પ્રેમ ભૂલે જ નહીં. 6 દીકરાઓને કૃષ્ણ મરેલા દીકરાને પાછા લઈ આવ્યા અને એને સ્તનપાન કરાવી દૂધ પીવડાવીને જતા કર્યા છે. જેવા જ ગયા એટલે ભગવાને ત્રિદંડી સ્વામીના રૂપમાં બોલાવ્યા છે અર્જુનને કે અર્જુન તમે આવીને મારી બેન સુભદ્રાનું હરણ કરી જાઓ, બાકી દુર્યોધન સાથે લગ્ન થઈ જશે. અતિથિના રૂપમાં ત્રિદંડી વૈષ્ણવ સાધુ બનીને અર્જુન આવ્યા, સુભદ્રાનું હરણ થઈ ગયું છે. મિથિલાશનો નરેશ બહુલાશ્વ અને બ્રાહ્મણ શ્રુતદેવ બંનેના ઘરે એક જ સ્થાને એક જ સમયે બંનેના ઘરે ઉપસ્થિત રહીને બંનેને જ્ઞાન આપ્યું. અને આ જે બ્રાહ્મણ હતો બહુલાશ્વ શ્રુતદેવ નામનો, એને બોધ આપ્યો કે બ્રાહ્મણો જન્મના શ્રેયાન સર્વેષાં પ્રાતિનામિહ પ્રાણીનામિહ, પ્રાણીઓમાં બ્રાહ્મણ સર્વથી શ્રેષ્ઠ છે, એમાં તપ વિદ્યા અને સંતોષ રાખે ને એમાં મારી ભક્તિ કરે તો વાત જ નહીં પૂછવી. અને એ બ્રહ્મસત્રમાં નારદ અને સનત કુમારોએ જ્યારે સાથે મળીને વેદ સ્તુતિની વાત કરી છે કે વેદોએ પણ ત્યાં હાથ જોડી લીધા છે અને વેદોએ પણ સ્તુતિ ભગવાનની ગાય છે, એવા કૃષ્ણ છે. જય 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 અજામ મજિત દોષ ગૃહીતમનામ ત્વમસી યદાત્મનામ સમવદૂત સમાસ્તભગા અગજગદોકસા અખિલ સત્યવબોધકતે હે અજીત, તમે માયા દ્વારા જગતને ઢાંકી રાખ્યું છે, સત્વગુણનો સ્વીકાર કર્યો છે, આ માયાનો નાશ કરો, એનાથી આપને અમે જાણી શકીએ એવી વેદોએ સ્તુતિ ગાય છે. ભગવાન શંકરનું પણ સંકટ મોચન દૂર કર્યું છે. એક વૃકાસુર નામનો શકુનીનો પુત્ર મહાદેવજીના પર્વત ઉપર કેદાર ઉપર જઈને પોતાના મસ્તક હોમમાં માંડ્યો અને મહાદેવજી પ્રસન્ન થયા કે તું તારા મસ્તક શા માટે હોમે છે, અને મસ્તકનો હોમવાના કારણે કહ્યું માગ શું જોઈએ છે, અને માગવા માંડે માગ્યું કે હું જેના મસ્તક ઉપર હાથ રાખું યસ્ય યસ્ય કરમ શ્રીષ્ણી દાસ્ય ચ મર્યતા મિતિ, જેના ઉપર હાથ રાખું બળીને ભસ્મ થાય. અને ભગવાને તથાસ્તુ કીધું, મહાદેવજીની પાછળ દોડ્યો આ ભસ્માસુર, તેને વૃકાસુર પણ કહેવાય. અને એ સમયે ભગવાન બાળકના રૂપમાં આવીને કહે કે એ તો ભાંગ ખાવા વાળો છે, કનૈયો કે એ તો એમનેમ વચન આવે પણ એ સાચું ન હોય, આમ અનુભવ કરી લેવાય, હાથ અડાડાય ને આમ જો ગરમ ગરમ લાગે તો સમજવાનું કે ભસ્મ થઈ જાય. હાથ અડાડવા ગયો અને બળીને ભસ્મ થઈ ગયો. શિવપુરાણમાં કથા અલગ છે કે પાર્વતીજીને પ્રાપ્ત કરવા માટે ગૌરી હરણ લાલસા, પાર્વતીને પ્રાપ્ત કરવા માટે એ શંકરને મારવા માટે દોડ્યો શંકરજી આગળ ને પાછળ. ત્યારે પાર્વતીજી કે એક મિનિટ, તમારે મને પ્રાપ્ત કરવી છે તો કે હા, એ તો હું તમને એમને મળી જાઉં. મહાદેવ સાથે એવા માટે લગ્ન કર્યા કે નૃત્યમાં શ્રેષ્ઠ છે. તમને નૃત્ય આવડે કે ક્યું કે નટરાજ તાંડવ આવડે તો કે હા, તમે શીખવાડો તો આવડી જાય કે આમ કરો આમ કર્યું, આમ કરો તો કામ કરો, આમ કરો તો કામ કરો, આમ કરો આમ કરો, બળીને ભસ્મ. શિવપુરાણમાં આવી કથા છે. ભગવાન બાળકના રૂપમાં આવીને એની બધી વ્યથાઓ દૂર કરી. હવે કૃષ્ણની પ્રેમ લીલાનું વર્ણન છે. પ્રેમ લીલાના વર્ણનમાં વાતો કરતા કરતા બધી ગોપીઓ બધી રાણીઓ અરસપરસ કહે કે આપણે કેટલા બધા ભગવાનને પ્રેમ કરે. રાત દિવસ કૃષ્ણની ચર્ચા કરે રાણીઓ, અને એ રાણીઓ એટલે મહિષી, મહિષીઓ એટલે રાણીઓ. અને રાણીએ જે ગીત ગાયું છે, ગીતનું નામ છે મહિષી ગીત. ભાગવતજીનું એક ગીત આ પણ છે મહિષી. મહિષી એટલે એક થાય ભેંસને પણ મહિષી કહેવાય, પણ આ રાણી માટે મહિષીનો શબ્દ વાપર્યો છે. એણે ગાયું છે કે એને ટીટોળીને સંબોધીને કીધું છે, એ ટીટોળી બહુ રાત થઈ ગઈ, તારે હવે સૂવું નથી, આ સંસારમાં બધી શૂન્યતા છવાઈ ગઈ છે, બધા સૂતા છે, ટીટોળી તું જાગે છે, રાત્રે જાગતી હતી રાણીઓ. ટીટોળીને કહે કે આ અખંડ જ્ઞાનને છુપાવીને કૃષ્ણ પણ સૂઈ ગયા દ્વારિકાધીશ, તું એ સૂઈ જા, તને નિંદ્ર કેમ નથી આવતી,
તો આ બકવાટ કેમ કરે છે? આ બધી રાણીઓ પરસ્પર વાત કર્યો ટીટોડીના નામ લઈને, ક્યારેક ચકલીનું નામ લઈને, એવા માટે કહે છે કે કૃષ્ણના હાસ્યથી, કૃષ્ણની ઉદાત્ત દ્રષ્ટિથી ક્યાંક તારું હૃદય પણ વિંધાણું નથી ને, ટીટોડી તું રાત્રે પણ સૂતી નથી, એમ મહિષીઓએ ગીત ગાયું છે. સ્વપિતિ જગતિ રાત્ર્યા નિશ્વરો ગુપ્ત બોધ વયમિવ સખી કસ્ચિ ગાઢને ભિન્ન ચેતા નલિન નયન હાસો ઈશ્વરો ગુપ્ત બોધ. અરે દ્વારિકા નાથે સુઈ ગયો. આ લોકોને નિંદ્રા નહોતી આવતી. ગોપીઓ, આ રાણીઓ ભગવાન થી એટલી એક તન્મયતા વાળી થઈ ગઈ હતી. અને છેલ્લે 11મો સ્કંદ ને 11મા સ્કંદમાં બ્રાહ્મણોને નિમિત્ત બનાવી ભગવાનને લીલા પૂરી કરવાની છે. ને હવે કનૈયાની લીલા પૂરી થાય છે. ભગવાનને ખબર પડી ગઈ છે કોઈકને તો નિમિત્ત બનાવવા પડશે. બધાને લઈ ગયા પિંડારક ક્ષેત્રમાં. વિશ્વામિત્ર, અસિત, કણમ, દુર્વાસા, ભૃગુ, અંગીરા આ ઋષિઓ છે ને ત્યાં સાંબ જાંબવતીનો દીકરો એને મસ્કરી સૂજી. એને સ્ત્રીના કપડાં પહેર્યા અને એ કપડાં પહેરીને પોતાના શરીરની અંદર કપડાં ભરીને પેટ ઊંચું કર્યું. અને આ ઋષિઓ કેટલા જ્ઞાની છે પૂછવા માટે પૂછ્યું કે આને દીકરો આવશે કે દીકરી. અને ઋષિઓ જાણીને કહી દીધું કે દીકરો એ નહીં આવે ને દીકરી નહીં આવે, એમાંથી મૂષળ ઉત્પન્ન થશે, તમારા કુળનું નાશ કરશે. સાંબે જેવા જ કપડાં બહાર કાઢ્યા તો અંદરથી લોખંડનું મૂષળ નીકળ્યું, ખૂબ ઘસી નાખ્યું. ઉગ્રસેન કહે ઘસી અને જે આનો જે ચૂર્ણ છે એ બધું પધરાવી દો સમુદ્રમાં, પધરાવ્યું સમુદ્રમાં, પણ એટલો ભાગ રહ્યો બાકી. છેલ્લે સમુદ્રમાં વચ્ચે પધરાવ્યું, એક માછલી ગ્રહણ કરી ગઈ. એને કોઈ પારધી જરા નામના પારધીએ માછલીનો અંદરથી ઝાડમાંથી લીધી અને ચીરી તો અંદરથી એક ભાગ નીકળ્યો ને એ જ ભાગ બાણના અગ્રભાગમાં લગાડી લીધો. અહીંયા બધા અંદરો અંદર ઝઘડે છે, આખો ઉત્પાત થવા માંડ્યો. ભગવાન લીલા પૂરી થવાની હતી ને એ સમયે નારદજી વસુદેવજી પાસે આવે છે. વસુદેવજી પોતાની વાત કહે છે, બધા અંદરો અંદર યુદ્ધ શા માટે કરે છે, કોઈમાં કુસંપ છે એનું કારણ. અને ત્યારે નવ યોગેશ્વરોનો સંવાદ કહે છે નારદજી. કવિર હરિર અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન કવિર હોત્રોથ ધ્રુમિલઃ ચમસઃ કરભાજન એ આખું વર્ણન કરી અને નવે નવ યોગેશ્વરની વાત કરી. નવે નવ યોગેશ્વરનો બોધની વાત છે કે આ દુનિયામાં સૌથી જો અઘરામાં અઘરી બાબત હોય તો આ મનુષ્ય દેહ મળવો. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર આખું ચરિત્ર કહીને પછી કહે કે કલયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાની સ્તુતિ હોય તો બીજી કોઈ નહીં, અને ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો એની સ્તુતિ છે ધ્યેયમ સદા પરિભવગ્નમ અભીષ્ટ દોહમ. આ સ્તુતિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય. ધ્યેયમ સદા પરિભવગ્નમ અભીષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિતમ શરણ્યમ મૃત્યાર્તિહમ પ્રણતવાલભવાબ્ધિપૂર્ણમ વંદે બદ્રીનાથ જવાનું છે. ભગવાને ઉપદેશ આપ્યો છે બધાને કે મુક્ત થવું હોય તો કેમ થવાય, આપણે અંદરો અંદર કુસંપ લાગ્યો છે ને, મુક્ત થવાનો સમય આવી ગયો છે. આપણા પૂર્વજ એટલે યદુને દત્તાત્રેયજી ભગવાને જે ઉપદેશ આપ્યો તો એ આજ હું તમને કહું છું. પ્રશ્ન પૂછ્યો છે આપણા યદુએ દત્તાત્રેયજીને કે મુક્ત કેમ થવાય, એનો જવાબ હતો કે ગુરુ વિના મુક્તિ ન મળે. અને આપના કોઈ ગુરુ છે? તો મારા તો ઘણા બધા ગુરુ છે. અને ગુરુની વ્યાખ્યા કરતા 24 ગુરુઓની આખી વાત કરી છે કે પૃથ્વી મારા ગુરુ છે, વાયુ મારા ગુરુ છે, આકાશ મારા ગુરુ છે, અગ્નિ મારા ગુરુ છે, ચંદ્રમા મારા ગુરુ છે, સૂર્ય મારા ગુરુ છે, કબૂતર મારા ગુરુ છે, અજગર મારા ગુરુ છે, સમુદ્ર મારા ગુરુ, પતંગિયું મારા ગુરુ, મધુમક્ષિકા મારા ગુરુ, અરે હાથી મારા ગુરુ, મધ લૂંટનારો પારધી મારો ગુરુ, હરણ મારા ગુરુ, માછલી મારા ગુરુ, અરે પિંગલા નામની વેશ્યા મારા ગુરુ છે, ટીટોડી મારા ગુરુ, બાળક મારા ગુરુ,
અરે બાળ બનાવનારો, હથિયાર બનાવનારો એક વ્યક્તિ મારો ગુરુ, એક કુંવારી કન્યા મારી ગુરુ, સર્પ મારો ગુરુ, કરોડિયો મારો ગુરુ, ભ્રમરી મારો ગુરુ. અને ગુરુની વ્યાખ્યા કરતા કરતા કહે કે જેમાંથી ગુણ મળે ને એને ગુરુ કહેવાય. જેમાંથી ગુણ મળે થાંભલો પણ ગુરુ કહેવાય. થા ભલો આપણે શીખવાડે, તું ભલો થા. મેં પૃથ્વીમાંથી ક્ષમાનો ગુણ લીધો, મેં વાયુમાંથી સર્વત્ર અનાસક્ત બધામાં રહેવાનું પણ અનાસક્ત ભાવે રહેવાનું, મેં અગ્નિમાંથી પવિત્રતાનો ગુણ લીધો, મેં મધુમક્ષીમાંથી ગુણ લીધો કે લોભીનો માલ ધૂતારો ખાય, મધમાખી ભેગો કરે મધ અને ધૂતાર આવીને એને લૂંટી જાય. જીવનમાં લોભ નહીં કરવું એ પિંગલા નામની વેશ્યમાંથી બોધ લીધો. એક પિંગલા નામની વેશ્ય એક પુરુષનો રાહ જોતી હતી કે એ પુરુષ આવે હું ક્યારે મને આનંદ આપે, મને ક્યારે પૈસા આપે. સતત એની રાહ જોતી હતી. જો એટલી રાહ ભગવાન માટે તીવ્રતાથી જોવામાં આવે તો કાળીઓ ઠાકુર મળી જાય. એની પાસેથી મેં આ ગુણ લીધો. એક ટીટોળી હાથમાં માંસનો ટુકડો લઈને જતી હતી ને બધા પક્ષીઓ જોઈ જાય, ટીટોળીને મારી લોહી છાણ કરી નાખી. ટીટોળીના હાથમાંથી માંસનો ટુકડો નીચે પડ્યો ને બધા પક્ષી છોડીને જતા રહ્યા. આ ટીટોળીનો જીવ બચ્યો ત્યારે એમાંથી મેં ગુણ લીધો કે ત્યાગમાં સાચો આનંદ છે. ત્યાગ કરી લો એટલે આનંદ. જ્યાં સુધી ત્યાગ નહોતો ત્યાં સુધી બધા મારવા દોડતા હતા. મેં કરોડિયામાંથી ગુણ લીધો કે જેટલી ક્ષમતા હોય એટલું ક્ષેત્ર વસાવાય. ક્ષમતાથી ક્ષેત્ર વધી જાય ને તો માણસનું અધપતન થાય. એવી મોટી ઝાડ ન કરો કે એ ઝાડમાં તમે જ ફસાઈ જાઓ. કીટો ભ્રમર ન્યાય. મેં એક ભમરીમાંથી ગુરુ બનાવ્યા. ભમરી કીડને મારે લીલા કલરની હોય, લાંબી હોય, વારંવાર ભમરી મારે તો કીડ ભમરી બની જાય. એમ સતત દયાળુ દ્વારકાવાળા, દયાળુ દ્વારકાવાળા કરો તો તમે દયાળુ થઈ જાઓ, થઈ જાઓ ને થઈ જાઓ. જેનું સ્મરણ કરો તમે એવા થઈ જાઓ. અને છેલ્લે કહ્યું કે જો કોઈ ગુરુ હોય, દત્તાત્રેયજી કહે તો દેહો ગુરુર મમ વિરક્તિ, મારાથી બીજો કોઈ ગુરુ છે જ નહીં, મારો દેહ મારો ગુરુ છે. તો પૂછ્યું છે અહીંયા યદુએ કે તમારું આ શરીર જ તમારા ગુરુ કેમ? મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ મારું શરીર જ આપે છે. દેહ પ્રકૃતિથી આપેલો છે, એક દિવસ આ માટી થવાનો છે, એટલે આમાં મોહ ન રાખ એવું મને આ શરીર શીખવાડે છે. એટલે મારા ગુરુ હોય તો આ શરીર મારું ગુરુ છે. દેહ સંબંધી જ્ઞાનથી અસંગ રહેવાવાળો છું. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક્તિ વિવેક ટેસું. અને વિવેક હેતુ, આ વિવેક હેતુથી મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ દેહ પણ મારો ગુરુ છે. અને હે ઉદ્ધવ, ભગવાને કહ્યું તું બદ્રીનાથ જા. હે પેલા ઉદ્ધવ, તને બે વાક્યો કેવા છે. આ દુનિયામાં અધર્મમાં બધાને રુચિ થશે, કલયુગ આવે છે. હે ઉદ્ધવ, તું મારા જ્ઞાનનો વારસો રાખવાવાળો છે. હું તને આજે જે સનત કુમારોને જ્ઞાન આપવા માટે પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ કહે છે ઉદ્ધવને, જે હંસ બનીને હંસ ગીતા કહીને એ હંસ ગીતા હું કહું છું. હંસ ગીતા એટલે હંસ ગીતા સાંભળવાથી ગુણોની વૃદ્ધિ થાય. તમારા જીવનમાં ગુણ વધારવા હોય તો શું કરવું પડે? તમારા જીવનમાં ગુણ વધારવા હોય તો શાસ્ત્રો વાંચવા પડે. શાસ્ત્ર વાંચો તો ગુણોને વધે. એટલે ગામમાં શાસ્ત્ર હોવા જોઈએ, શાસ્ત્ર પુરાણો હોવા જોઈએ, એ ગુણોની વૃદ્ધિ કરનારા છે. દેશ કાળ કર્મ સંસ્કાર ધ્યાન મંત્ર આ ગુણોને વધારનારા છે. અને તું મારો અખંડ વારસો રાખનારો છે. એટલે તારે આવવાનું નથી, તારે વલકલ વસ્ત્ર પહેરી અને તારે બદ્રીનાથમાં રહેવાનું છે. મારો આદેશ છે તું જા. અને કૃષ્ણ દારૂકને ને બધાને લઈ ને ભગવાન પ્રભાસમાં પહોંચ્યા છે. આપણે ત્યાં પિતૃ કાર્ય કરીએ, બ્રાહ્મણોને જમાડીએ, પ્રભાસમાં ભગવાન આવ્યા છે. ને એ એરકાનું ઘાસ, એ મેરકનું ઘાસ ઉગી ગયું છે આખા સમુદ્ર કિનારે. અને એ મદિરાનું પાન બધાએ કર્યું છે. પ્રદ્યુમ્ન સાંબને મારે, અક્રૂર ભોજને મારે, અનિરુદ્ધ સાત્યકીને મારે, સુભદ્ર સંગ્રામ જીતને મારે, દાશાર વૃષ્ણી અંધક ભોજ સાતવક મધુ બધા સામ સામે લડવા માંડ્યા ને એકબીજાના મસ્તકો કાપવા માંડ્યા. અને ભાગવતજીમાં તો વિશેષ નથી પણ મહાભારતમાં વિશેષ ઉલ્લેખ છે કે અમુક જે બાકી રહ્યા હતા ને કૃષ્ણએ એના વધ કરી નાખ્યા. હાથમાં એરકનું નામનું ઘાસ આવે ને એ વજ્ર બની જાય, બધાના મસ્તકો કપાઈ ગયા. અને આ મસ્તકો કપાઈ ગયા ત્યારે આપણે એમ થાય કે યાદવાસળી થઈ, યાદવાસળી થઈ. પણ જે કૃષ્ણનું નામ બોલો ને મુક્તિ મળી જાય એવા કૃષ્ણ ભેગા રહેવા યાદવ હોય એની તો મુક્તિ જ હોય. ભગવાન જાય એ પહેલાં એનું આખું મંડળને જવું પડે. એટલે આ ભગવાનના બધા ટોટલી જેટલા લોકો હતા, ખાલી ભગવાનનું નામ છેલ્લે બોલાઈ જાય તો એ મુક્તિ મળી જાય. ભગવાનની સામે મુક્ત થયા. પ્રભાસ જેવા તીર્થક્ષેત્રમાં જ્યાં ચંદ્રને મુક્તિ મળી, જ્યાં સૂર્યને મુક્તિ મળી, એકબીજા એક સામે લડવા માંડ્યા. છેલ્લે તો એવું થયું કે ભગવાને હાથમાં આ દર્ભ લઈને જેટલા બાકી વેધા થઈ બધાને ભગવાને મસ્તકો કાપી નાખ્યા. એવા માટે કે ભગવાન કે આ મારા જ પરિકરો છે, આને પહેલાં પહોંચાડી દો વૈકુંઠમાં. ટોટલી લોકોને વૈકુંઠ પહોંચાડ્યા. એટલે તો મને કહેવાની ઈચ્છા થાય કે જેને વૈકુંઠ જવું હોય ને એને અમારા પ્રભાસમાં આવવું પડે. પ્રભાસમાં આવો તો વૈકુંઠમાં ન જઈ શકો.
ટોટલી લોકોનો મોક્ષ છે, એમાં ઘણા પુણ્યશાળી હશે, ઘણા નહીં હોય, પણ બધાનો મોક્ષ થયો. અને બલરામજીએ છેલ્લે સમુદ્રના કિનારા પાસે એ ત્રિવેણી નદીના ઘાટ ઉપર ડૂબકી લગાવીને એક વૃક્ષની નીચે બેસી ગયા. અને વૃક્ષની નીચે જેવા બેસી ગયા એટલે શેષનાગનું રૂપ લઈને ત્યાંથી સમુદ્રમાં જતા રહ્યા. હવે તો આખું મેદાન લોહી લુહાણ છે, ક્યાંક મસ્તકો કપાણા છે, ક્યાંક હાથ કપાણા છે, ક્યાંક પગ કપાણા છે. અને એ સમયે કૃષ્ણ મૌન રહીને જોવા માંડી ગયા. અને છેલ્લે જે બચેલા હતા એને પણ કૃષ્ણ એ સમયે બધાના મસ્તકો કાપ્યા. આ જોઈને દારૂક એક શબ્દ થઈ ગયો. દારૂકે ભગવાનને કહ્યું કે ભગવાન આ બધું શું છે? કૃષ્ણ તમારી સામે તમારું આખું કુળ જતું રહે, તમારા દીકરા એના દીકરા આખો વંશ તમારી સામે જતો રહે, ભગવાન આ તમારી કઈ લીલા છે એ તો મને કયો? ભગવાને કહ્યું કાંઈ નહીં, નહીં નહીં પ્રભુ આ તમારી લીલા મને કયો. ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક મૌન થઈ ગયો. જે ગીતાનું જ્ઞાન આપનારો, જે ક્લેબ્યમ માસ્મગમ પાર્થ, જે કેવા વાળો છે, જે કેવા વાળો છે, મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, જે કેવા વાળો છે, નિર્વાણ મોહા જીત સંગ દોષા, જેની ગીતાજી ઉપર 1,00,000 ટીકાઓ લખાણી છે, આખા વિદેશના લોકો જે ગીતાજીને માથે લઈને નાચે છે, એવી ગીતાનો બોલનારો ગીતાકાર કૃષ્ણ મૌન થઈ ગયો. એક સેકન્ડ માટે જે બન્નધા યુદ્ધના મેદાનમાં પણ અર્જુનને સંભળાવી દે, એ નપુસંગ વેડા ક્યાં કરે છે, યુદ્ધ્યસ્વ યુદ્ધ કરવું પડશે, એ મૌન થઈ ગયો કૃષ્ણ. અને દારૂક આ સ્થિતિને જોઈ ન શક્યા, કૃષ્ણની પાછળ પાછળ ભરે કે પ્રભુ મને કહો તો ખરા આ શું છે, પ્રભુ કહો તો ખરા. અને ભગવાન ત્યાં જઈને એક પણ શબ્દ બોલતા નથી, ભાલકા તીર્થમાં બરાબર એ પીપડા નીચે જમણા પગ ઉપર ડાબો પગ કરી અને ભગવાન આંખ બંધ કરી ગયા છે. અહીંયા દારૂક કહે કે ભગવાન મારો અધિકાર નથી, મારી ચેષ્ટા નથી, પણ મારે પૂછવાની ઈચ્છા થાય તમે મૌન કેમ છો, અને ભગવાને સામે ધ્યાન જ ન આપ્યું એટલે દારૂક સ્થિતિને ન જોઈ શક્યો. દારૂક ત્યાંથી રડતો રડતો દારૂક જગ્યા છોડી દીધી દારૂકે. અને ઉદ્ધવને પણ આ મનમાં થયું, ઉદ્ધવ ભગવાનને જાણનારો હતો, કે ભગવાન મને લીધા વિના જાય નહીં, ચોક્કસ કંઈક અઘટિત થવાનું છે. આ યાદવોમાં કુસમ થાય, જેના ભેગો દ્વારિકાનો નાથ હોય એના બધાય કામો પૂરા થઈ જાય, ને જ્યાં દ્વારિકાનો નાથ હોય એ અંદરો અંદર બધા ઝઘડે. મને એવું લાગે કે ભગવાન મને કહેતા હતા, ઉદ્ધવને ભગવાને કહ્યું હતું કે ઉદ્ધવ મારી ઈચ્છા એટલી છે કે મારો દેહ બળે ને, એ મારો દેહ બળે તો કોઈ લાકડાથી આ મારા પંચભૌતિક શરીરને બાળતા નહીં, મારે વૃંદાવનની ગાયોના ગોબરથી એના છાણાથી મારા શરીરને બાળજો. ઉદ્ધવ મારી આ ઈચ્છા છે. ભગવાન વાત કરતા હતા ક્યાંક છોડીને ન જતા રહે, અને ભગવાનનો એ સંકલ્પ હું ક્યાંક પૂરો ન કરી શકું, દોડ્યા છે ઉદ્ધવ. અને એ પ્રભાસ તીર્થમાં આવ્યા અને મૈત્રેય ઋષિ જે સાધના કરતા હતા વ્યાસજીના મિત્ર, મૈત્રેયને પૂછ્યું કે મારા કૃષ્ણને જોયા? ત્યાં મૈત્રેય હાથ પકડીને બતાવ્યું, જોવા યાદવોને સીધી ગયા તો ટોટલી યાદવો જતા રહ્યું, આખું કુળ જતું રહ્યું. અને કહ્યું કે હમણાં જ બલરામજી શેષનાગનું રૂપ લઈને અહીંયાથી નીકળી ગયા છે. આખી સ્થિતિ જોઈને ઉદ્ધવ રડી પડ્યા. સાંતવના આપી મૈત્ર કહ્યું ચાલો હું પણ શોધવા લાગું. એ મૈત્રેય ને ઉદ્ધવ બંને શોધતા શોધતા જ્યારે આવ્યા છે, અને એ આવ્યા છે ત્યાં દારૂકને જોયો, અને દારૂકને જોયો એટલે દારૂક રડતા હતા, અને જ્યારે દારૂકને રડતા જોયા ત્યારે ઉદ્ધવ રહી ન શક્યા. ઉદ્ધવની આંખોમાંથી પાણી બહી ગયા. દારૂક કૃષ્ણને સારથીનો ધર્મ તું ચૂક્યો છે, સારથી એના માલિકને છોડીને ક્યાંય જાય નહીં. સારથી રહેવું એટલે માલિકની બાજુમાં રહેવું, ડ્રાઈવર રહેવું એટલે ડ્રાઈવરે એના માલિકને છોડવો જ ન જોઈએ. તું કૃષ્ણને છોડીને અહીંયા કેમ છો? કહ્યું કે હવે એવું લાગે કે દ્વારિકાનો નાથ પણ આપણે છોડીને જતો રહેશે. આજે કૃષ્ણ મૌન થઈ ગયા, ઉદ્ધવ જલ્દી જાઓ, બાકી અખિલ બ્રહ્માંડનો માલિક છોડીને જતો રહેશે. ને ઉદ્ધવે દોડ મૂકી, ઉદ્ધવ અને મૈત્રેય દોડીને પહોંચ્યા. કહેતો ભગવાન જમણા પગ ઉપર ડાબો પગ રાખ્યા નહીં, ભાલકાના ક્ષેત્રમાં એ પ્રભાસ તીર્થમાં ભગવાન મૌન થઈને બેઠા હતા. આંખ બંધ હતી અને 4 હાથ ચતુર્ભુજ સ્વરૂપે હતા. ત્યાં જઈને ભગવાનના પગ પકડી લીધા ઉદ્ધવે, કે ભગવાન તદ વિયોગેન તે ભક્તા કથમ સ્થાસ્યંતિ ભૂતલે, તારા વિનાના તારા ભક્તો કેમ રહી શકશે? તું જતો રહીશ, તું જ અમારો પ્રાણ છે, પ્રાણ જતો રહેશે, અમે રહી નહીં શકીએ પ્રભુ. ત્યારે ભગવાને આંખ ખોલી કે ઉદ્ધવ તું તો મારો જ્ઞાની શિષ્ય છે, અને જ્ઞાની ભક્ત હોઈને એ ફક્ત ને ફક્ત એકમાં ભગવાનને ન જુએ. જે કનિષ્ઠ ભક્ત છે એ ભગવાનની મૂર્તિમાં જ ભગવાનને જુએ, મધ્યમ ભક્ત છે એ મધ્યમ ભક્ત સંતોમાં બ્રાહ્મણોમાં અને મૂર્તિમાં ભગવાનને જુએ, જે મારો શ્રેષ્ઠ ભક્ત છે નહીં તો કણે કણમાં મને જુએ. હું કણે કણમાં છું, ભગવાને આખું બતાવ્યું છે પોતાના લક્ષણો, આખો વિભૂતિ યોગ કહ્યો છે.
ભગવાન કહે કે હું ક્યાં નથી, મેં એક જગ્યા એવી નથી જ્યાં હું ન હોય. ભગવાને બતાવ્યું છે, વિભૂતિ યોગ બતાવ્યો છે કે મંત્રોમાં ઓમ હું છું, છંદમાં ગાયત્રી હું છું, વસુઓમાં અગ્નિ હું છું, રુદ્રોમાં શંકર હું છું, બ્રહ્મર્ષિમાં ભૃગુ હું છું, સિદ્ધોમાં કપિલ હું છું, અને દૈત્યોમાં પ્રહલાદ હું છું, યક્ષમાં કુબેર હું છું, ગજેન્દ્રમાં ઐરાવત હું છું, મનુષ્યોમાં રાજા હું છું, વર્ણોમાં બ્રાહ્મણ હું છું, અને સંન્યાસ આશ્રમોમાં સંન્યાસ હું છું, સોમ ધાતુમાં સોનું હું છું. અને પછી ઉદ્ધવ રડતા રડતા બોલ્યો છે કે હે પરમાત્મા, મારે કંઈ નથી જોતું, મારે આ પારમેશ્યમ નથી જોતું, મારે સાર્વભૌમ નથી જોતું, મારે આ આધિપત્ય નથી જોતું, મારે પરમાત્મા કોઈ સિદ્ધિ નહીં, કોઈ પુનર્ભવ નહીં, માએ મારે કંઈ નથી જોતું, ભગવાન મારે તો તું જોઈએ, દ્વારિકાના નાથ બીજું આખા જગતમાં કંઈ નથી જોતું. ન પારમેશ્યમ ન મહેશ્યમ મારા વિનાનું આખું જગત મારા મય છે. ભગવાને સમજાવ્યું પણ ઉદ્ધવ કોઈ વાતે માનતા નથી. કહ્યું કે હવે મારો સમય થઈ ગયો છે ઉદ્ધવ, પણ એ કહ્યું કે સમય થઈ ગયો પણ પ્રભુ હું તમારા વિના નહીં રહી શકું, હું એક ક્ષણ પણ ભગવાન એક ક્ષણ માટે પણ નાહમ તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપિ કેશવ, એક ક્ષણ તમારા વિના રહી નહીં શકું. ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામ નયમામપિ, તમારે જો જતું રહેવું હોય તો મને પેલા લઈ લો, પછી તમારે જવું હોય તો જાઓ, બાકી તમારા પેલા તો હું જઈશ જ નહીં. કહ્યું કે તું મારો જ્ઞાનનો વારસો છે. અને ભગવાને કહ્યું કે હવે હું મારું આખું તેજ ભાગવતજીમાં પધરાવતો જાઉં ને તમને બ્રહ્મ જ્ઞાન આપતો જાઉં. પૂછો તમારે કંઈક પૂછવું હોય તો. અને બ્રાહ્મણોની વૃત્તિ બતાવી છે, બ્રાહ્મણસ્ય હિ દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે, સ્નાન ભોજન હવન જપ સમયે મૌન રહેવું, દ્રષ્ટિ પૂતમ ન્યસેત પાદમ વસ્ત્ર પૂતમ પીબેત જલમ, આખું બોધ આપીને પછી કહ્યું પ્રશ્નો પૂછને. જે ઉદ્ધવે પ્રશ્નો પૂછ્યા ને આને ઉદ્ધવ ગીતા કહેવાય. અને ભાલકામાં કથા થઈ ત્યારે મેં આની ઉપર સૌથી મોટો પ્રકાશ પાડ્યો હતો. પ્રશ્નોની લાઈન કરી દીધી છે 11માં સ્કંદમાં, 19માં અધ્યાયમાં, 28, 29 અને 30 આ ત્રણ શ્લોકોમાં પ્રશ્નો પૂછી નાખ્યા. પહેલો પ્રશ્ન તો ભગવાન યમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય, શમ કોને કહેવાય, દમ કોને કહેવાય, પ્રભુ તિતિક્ષા કોને કહેવાય, ધૈર્ય કોને કહેવાય, દાન કોને કહેવાય, તપ કોને કહેવાય, વીરતા કોને કહેવાય, હે દ્વારિકાના નાથ સુરવીરતા કોને કહેવાય, હે દ્વારિકાધીશ યજ્ઞ કોને કહેવાય, ઉત્તમ વિદ્યા કોને કહેવાય, દક્ષિણા કોને કહેવાય, મૂર્ખ કોને કહેવાય, પંડિત કોને કહેવાય, સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, નરક કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય, ધનવાન કોને કહેવાય, ગરીબ કોને કહેવાય, કૃપણ કોને કહેવાય, ને પ્રભુ ઈશ્વર કોને કહેવાય, મને સમજાવો. ભગવાને આ પ્રશ્નોના જવાબ પણ આપ્યા. ભગવાન કહે કે અહિંસા, સત્ય, અસ્તેય, અસંગતતા, અપરિગ્રહ 12 પ્રકારના યમ છે. નિયમ બતાવ્યા છે, અંદરની પવિત્રતા, જપ, તપ, હવન, શ્રદ્ધા, આ બધા નિયમ છે. બુદ્ધિનું મારામાં જોડાઈ જવું એને શમ કહેવાય, ઇન્દ્રિયોનો સંયમ રાખવો એને દમ કહેવાય, મારા માટે દુઃખ સહન કરવું એને તિતિક્ષા કહેવાય. કોયલાના વાળા લોકો, તમે 7 દિવસ સુધી તિતિક્ષા કરી છે, ભગવાન માટે દુઃખ સહન કર્યું છે, એક આસને બેઠા છો, જલ નથી પીધું, ઊભા નથી, અને સતત ને સતત કથામાં એક ચિત્તે બેઠા છો, ને એમાં તમને પગનો દુખાવો, હાથનો દુખાવો, માથાનો દુખાવો, તરસ, ભૂખ લાગી છે, તમે ભગવાન માટે દુઃખ સહન કર્યું, આને તિતિક્ષા કહેવાય. સ્વર્ગ કોને કહેવાય, જ્યાં સાત્વિકતા ગુણની વૃદ્ધિ થાય એને સ્વર્ગ કહેવાય. અને સાત્વિકતા સૌથી વધારે કથામાં પ્રાપ્ત થઈ. 7 દિવસમાં તમને નથી લાગતું કે ક્યાંક સાત્વિકતા મળી હોય? સાત્વિકતા જ્યાં સૌથી વધારે મળે એને સ્વર્ગ કહેવાય. તમે 7 દિવસ કોયલાણામાં નહીં, તમે સ્વર્ગમાં હતા. અને જ્યાં તામસ તત્વ વધે ત્યાં સમજી લેવાનું કે આ નરક છે. સ્વર્ગ અને નરકની વ્યાખ્યા કરી છે. સુરવીર એને કહેવાય કે જે વાસનાઓ ઉપર વિજય મેળવે એને સુરવીર કહેવાય.
કાચી પાત્રી માવા છોડે ને એને સુરવીર કહેવાય. બાકી ગમે એટલી તલવારો ફેરવતા હોય તો એ તમે માવો ખાતા હોય તો મન ઉપર તમારો કાબુ નથી. તમે વાસનાથી તમે હારી ચૂકેલા છો, તમે સુરવીર નથી. વાસના ઉપર વિજય મેળવે, સ્વભાવ ઉપર વિજય મેળવે એ સાચો સુરવીર. તમે મારી પર ક્રોધ કરો, હું તમારી પર ક્રોધ કરું, એને વિજય ન કહેવાય. એ તો ક્રોધ ઉપર ક્રોધનો વિજય થયો. સાચી સુરવીરતા તો એ છે તમે ક્રોધ કરો ને હું તમને ક્ષમા કરું, એ સાચો વિજય છે. નિરપેક્ષતા વાળું જીવન એ સુખી જીવન છે. જેટલી અપેક્ષા ઓછી એટલી વધારે સુખી, અપેક્ષા વધારે દુઃખી એટલા વધારે સુખ. અને દુઃખની વ્યાખ્યા છે હું અને મારું, હું ને મારું કરી મૂર્ખતા છે. અને આ બધું પરમાત્માનું છે એવું વિચારે પંડિત કહેવાય, કે તત્વને જાણે. જીતેન્દ્રિય છે એ જીતેન્દ્રિય છે, સાચો સુખી છે. ને ઈશ્વર એ છે સમર્થન, સર્વત્ર છે એ વાસ્તવિકમાં છે. અને પછી ભગવાને બોધ આપ્યો છે કે મનુષ્ય શરીર દુર્લભ છે. ઉદ્ધવ આ છેલ્લો બોધ અને છેલ્લો શ્લોક આપની અંદર આપની આગળ રજૂ કરી અને આખી આ કથાનું આ ફળ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત કરતા પહેલા કહ્યું કે આ મનુષ્ય શરીર નું દેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. આ મનુષ્ય શરીર દુર્લભમાં દુર્લભ છે. આ જગતમાં મનુષ્ય તરીકે શરીર પણ ન મળે. આ સંસાર સાગર પાર કરવા માટે આ ભગવાનનું ભજન એ નૌકા છે પાર ઉતરવા માટે. આ 7 દિવસ તમે હોડીમાં બેઠા હતા ભવસાગર તરવા માટે. અને આ નૌકા ચલાવનારો કર્ણધાર બીજો કોઈ નહીં, આપણા સદગુરુ છે. એ સદગુરુની પ્રેરણાથી થાય અનુકૂળ વાયુ બનીને હું એને ચલાવું છું. એટલી કૃપા ભગવાન કરે, તમને કથા સુધી પહોંચાડે, કૃષ્ણની કથા સંભળાવે, બેસાડે. તમને એમ થાય કે નહીં કથા છે, અને છતાં પણ તમારા જીવનમાં જો બદલાવ ન આવે તો કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ એ મરેલો હોવા છતાં, જીવતો હોવા છતાં પણ મરેલો છે. કરવી હોય તો ઓમ નમો નારાયણાયનો જપ કરવો, અને સગુણ ઉપાસના માટે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો. છેલ્લે કહ્યું છે આખી ભિક્ષુ ગીતાનું એક ઉદાહરણ આપ્યું છે ભગવાન ઉદ્ધવને. છેલ્લે આ ભિક્ષુ ગીતાનો આમ ઉજ્જૈનમાં એક બ્રાહ્મણ હોય, એ બ્રાહ્મણ સંન્યાસી બને, વૃદ્ધ થાય ત્યારે લોકો પજવે, એ જમતો હોય તો એની થાળીમાં મળમૂત્રનો ત્યાગ કરે, કોઈ ધક્કો મારીને કાઢી મૂકે કે શું માગવા નીકળ્યો છે, બધા પરેશાન કરતા હતા. ને એ સમયે પણ એણે કહ્યું કે મને જરાય દુઃખ નથી. આ સુખ દુઃખનું કારણ મનુષ્ય, દેવતા, શરીર, ગ્રહો, કર્મ, કાળ બધા કહે છે, પણ હું તો માનું છું મનનું કારણ છે. અને આ મન સુધારવું હોય તો ફક્ત ને ફક્ત ભગવાનના ચરણોમાં મન રાખે એનું સુધરી જાય. તમારા ઘણા જન્મોના મન દૂષિત હશે ને, એ 7 દિવસના ભાગવત કથામાં વોશ થઈ ગયું છે આખું મન. અને એ સમયે ભગવાને પોતાનું તેજ પધરાવવા માટે કહ્યું કે હવે હું ભાગવતજીમાં મારું તેજ પધરાવું. ભગવાને પોતાની પાદુકા આપી અને પાદુકા લઈ ઉદ્ધવે પ્રણામ કર્યા, ભગવાનની પરિક્રમા કરી. પરિક્રમા કરી અને ઉદ્ધવ અને મૈત્રેય જતા રહ્યા. અને પછી દારૂકને બોલાવ્યો છે ભગવાને, કહ્યું કે દારૂક અહીં આવ. અને જેવો દારૂક નજીક આવ્યો એટલે ભગવાને કહ્યું કે બસ હવે દારૂક તું જલ્દી જઈ અને સમાચાર આપ કે દ્વારિકાધીશ સહિત યાદવકુળ જતું રહ્યું, અર્જુનને સમાચાર આપજો, અમારી પાછળ શ્રાદ્ધ વિધિ કરે. અને છેલ્લે મારા અનિરુદ્ધનો પુત્ર છે વજ્રનાભ એને મથુરાની ગાદી ઉપર બેસાડે. કહ્યું કે ભગવાન પણ તમે ક્યાં તો હજી વાત કરતા હો, એ સમયે તો ભગવાનના ચારે ચાર આયુધ ગાયબ થઈ ગયા. શંખ ચક્ર ગદા પદ્મ જતા રહ્યા, આયુધો જતા રહ્યા, હજી કંઈક વિચારે દારૂ, ક્યાં તો રથ ગાયબ થઈ ગયો, ધ્વજા ગાયબ થઈ ગઈ, ઘોડા ગાયબ થઈ ગયા, સુગ્રીવ મેઘપુષ્પ બલાહક અને સેવ્ય ચારે ઘોડા ગાયબ થઈ ગયા. અને બધું ગાયબ થઈ ગયું ત્યારે એવું લાગ્યું કે હવે પરમાત્મા કદાચ જતા જશે. જે માણસ ગુરુના મરેલા પુત્રને પાછો લઈ આવી શકે, વિચારો, મરેલા ગુરુના પુત્રને લઈ પોતાના ભાઈઓને લઈ આવી શકે, એ મારો નાથ આજ જતો રહેશે. કહ્યું કે પ્રભુ પણ હું ત્યાં સુધી નહીં પહોંચી શકું, તમે જતા રહ્યો એ સમાચાર સાંભળીને
ત્યાં ને ત્યાં દારૂ પડી ગયો નીચે, બેભાન અવસ્થામાં આવી ગયો દારૂ. પણ ભગવાને એ જ દારૂકને સીધા પહોંચાડ્યા છે દ્વારિકા. સાતમા દિવસે દ્વારિકા ડૂબી જશે. અને અર્જુન એ જ વાત સાંભળતા પટરાણીઓએ દેહ છોડી દીધો, વસુદેવ દેવકીએ દેહ છોડી દીધા, એને અગ્નિ સંસ્કારો કર્યા. અને પછી 16,000 અને 100 ને જ્યારે ભગવાને